गुड मॉर्निंग स्टूडेंट्स, माई सेल्फ कार्तिक के पटेल, लेक्चर इन इलेक्ट्रिकल इंजीनियरिंग डिपार्टमेंट, VPMP पॉलिटेक्निक। सब्जेक्ट नेम AC सर्किट, यूनिट 1 AC फंडामेंटल, टॉपिक नेम हाउ टू ऑल्टरनेटिंग EMF इज जनरेटेड। ऑब्जेक्टिव ऑफ द सेशन, इंट्रोडक्शन अबाउट द AC सप्लाई, हाउ टू ऑल्टरनेटिंग EMF इज जनरेटेड, वेवफॉर्म ऑफ ऑल्टरनेटिंग EMF, बेसिक ऑल्टरनेटर इन समरी ऑफ द टॉपिक। नाउ द फर्स्ट क्वेश्चन इज अराइज, व्हाट इज अ DC एंड AC? व्हाट इज द डिफरेंस बिटवीन DC सप्लाई एंड AC सप्लाई? द डेफिनेशन ऑफ DC इज द मैग्नीट्यूड एंड डायरेक्शन डज नॉट चेंज विथ रिस्पेक्ट टू टाइम is known as DC supply. What do we mean by the AC? The magnitude and direction both changes with respect to time is known as a alternating current, that means AC. What is the full form of DC? Direct current. What is the full form of AC? Alternating current. You see in the screen both the waveform of DC waveform and AC waveform. First figure is, see that the DC waveform, the magnitude and direction are constant, changing with time. And in figure 2, AC waveform, the magnitude and direction changes with respect to time. So that this is the difference between AC and DC. Now, introduction. Electrical energy used in our home, offices, shops, factories, industries is in form of AC. Okay. In AC supply, the magnitude and direction both changes with respect to time. મોસ્ટલી આપણે આપણા રૂટીન લાઈફની અંદર, જેમ કે આપણું ઘર, ઓફિસ, સ્કૂલ, કોલેજ, ઇન્ડસ્ટ્રીઝ, કોમર્શિયલ બિલ્ડિંગ્સ, આ બધાની અંદર આપણે જોઈએ તો આપણે AC સપ્લાયનો યુટિલાઇઝ કરીએ છીએ. આપણે આપણા ઘરની અંદર પંખો, રેફ્રિજરેટર, ટ્યુબલાઇટ, બલ્બ, આ બધું જે સપ્લાયથી ઓપરેટ થાય છે એ એનર્જી જે છે એ ઓલ્ટરનેટિંગ કલર એનર્જી છે. અને આ એનર્જીની વેલ્યુ અને એની ડાયરેક્શન એ બંને ટાઈમની સાથે બદલાય છે. એટલે આપણે આકૃતિની અંદર જોઈએ તો ડાયરેક્ટ કરંટ જે બેટરી અને રેઝિસ્ટન્સ સાથે કનેક્ટ છે, એવી જ રીતે AC સપ્લાય કે જે ઓલ્ટરનેટિંગ કરંટની સાથે રેઝિસ્ટન્સ ફિક્સ છે. પણ જ્યારે આપણે ફિગર 1 જોઈએ તો જેની અંદર કરંટની ડાયરેક્શન શું છે, ફિક્સ છે. જ્યારે ઓલ્ટરનેટિંગની અંદર કરંટની ડાયરેક્શન બદલાય છે. એટલે આપણે વેવફોર્મની અંદર જોઈએ તો વોલ્ટેજ હોય કે કરંટ, જે 0 સ્ટાર્ટ થાય છે, પછી મેક્સિમમ જાય છે, ફરી પાછું નેગેટિવમાં જાય છે અને નેગેટિવમાંથી પોઝિટિવની અંદર આવે છે. એટલે આ જ રીતે મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન ટાઈમની સાથે બદલાય છે. નાવ નેક્સ્ટ topic and most important topic, how to alternating EMF is generated. This is the most IMP questions in GTU. So what do you mean by the alternating EMF is generated? So an alternating EMF can be generated either by rotating a coil within the stationary magnetic field or by rotating a magnetic field within a stationary coil. એટલે મેગ્નેટિક ફિલ્ડ EMF, જે આપણું EMF કઈ રીતે જનરેટ થાય છે, તો એ બે રીતે થઈ શકે. એકોર્ડિંગ ટુ ધ ફેરાડેઝ લો, કે મેગ્નેટિક ફિલ્ડ સ્ટેડી હોય અને આપણે કોઇલને રોટેટ કરીએ, અથવા કોઇલ ફિક્સ હોય અને મેગ્નેટિક ફિલ્ડને રોટેટ કરીએ, આ બે કારણોથી EMF જનરેટ થઈ શકે છે. ધ મેગ્નિટ્યુડ ઓફ ધ EMF જનરેટેડ ઇન અ કોઇલ ઇઝ ડિપેન્ડ્સ ઓન નંબર ઓફ ટર્ન્સ.
स्ट्रेंथ ऑफ द मैग्नेटिक फील्ड एंड स्पीड एट विच द कॉइल और मैग्नेटिक फील्ड आर रोटेड। ये आज ईएमएफ जनरेट થાય છે એની વેલ્યુ સેના ઉપર ડિપેન્ડ છે। તો આપણે જે આકૃતિમાં તમે જુઓ છો કે આ જે કોઇલ છે એ કોઇલના નંબર ઓફ ટર્ન્સ એની સાથે સાથે કેટલું મેગ્નેટિક ફિલ્ડ છે અને કેટલા સ્પીડથી આપણે કોઇલને મેગ્નેટિક ફિલ્ડની અંદર ફેરવીએ છીએ એના ઉપર ઓલ્ટરનેટિંગ ઈએમએફ ની મેગ્નિટ્યુડ ધેટ મીન્સ કે વેલ્યુ ડિપેન્ડ્સ હોય છે। આ આકૃતિમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં ફિગર એ, ફિગર બી, ફિગર સી અને ફિગર ડી આપેલી છે। ઉપરનો જે પોર્શન આપેલો છે એ ફ્રન્ટ વ્યૂ છે અને નીચેનો જે પોર્શન આપેલો છે એ ટોપ વ્યૂ છે। ટોપ વ્યૂમાં આપણે જોઈએ દેટ મીન્સ કે આપણે કોઇલ મૂકેલી છે ગોળ રાઉન્ડની અંદર। તો આપણે ફ્રન્ટ વ્યૂમાં જોઈએ તો અત્યારે આપણને શું લાગે છે, સ્ટેડી કન્ડિશનમાં। પછી કોઇલને એન્ટી ક્લોકવાઇઝ મેગ્નેટિક ફિલ્ડની અંદર ફેરવવાની છે। તો ધીમે ધીમે આપણે મેગ્નેટિક ફિલ્ડની અંદર ફેરવીએ છીએ, બીની અંદર ફરે છે, સીની અંદર જોઈએ તો શું થઈ ગયું છે, મેગ્નેટિક ફિલ્ડની સાથે સાથે પેરેલલની અંદર છે અને ફરી પાછી શું થાય છે, રોટેટ થાય છે। તો વેન વી સીન દેટ વેન ધ કન્ડક્ટર ઇઝ મૂવ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ ઓર વેન અ મેગ્નેટ ઇઝ મૂવ નિયર અ કન્ડક્ટર ધ કરંટ ફ્લો ઇન અ કન્ડક્ટર। તો જ્યારે આ કોઇલ અથવા કન્ડક્ટર મેગ્નેટિક ફિલ્ડની અંદર રોટેટ થાય છે ત્યારે કન્ડક્ટરની અંદર કરંટ ફ્લો થાય છે। આ જે કરંટની વેલ્યુઝ છે એ સેના ઉપર ડિપેન્ડ છે, તો પહેલું સ્પીડ એટ વિચ ધ કન્ડક્ટર એક્સપિરિયન્સ એટ ચેન્જિંગ મેગ્નેટિક ફિલ્ડ, સેકન્ડ નંબર ઓફ કોઇલ મેકઅપ ધ કન્ડક્ટર એન્ડ થર્ડ વન પોઝિશન ઓફ ધ પ્લેન ઓફ ધ કન્ડક્ટર વિથ વિથ રિસ્પેક્ટ ટુ મેગ્નેટિક ફિલ્ડ। એટલે આ ત્રણ કન્ડિશન પર ઈએમએફની વેલ્યુ દેટ મીન્સ કે કરંટની વેલ્યુ ડિપેન્ડ છે। હવે આપણે જોઈએ કે કઈ રીતે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે। તો આ જે ઊભી લાઈનો તમને બતાવી છે આકૃતિમાં એને કહેવાય મેગ્નેટિક ફિલ્ડ અથવા ફ્લક્સ, અને આ જે ચોરસ તમને દેખાય છે એ શું છે, કોઇલ છે। એટલે આપણે કોઈ સપોઝ એવું ધારી લઈએ કે નંબર ઓફ ટર્ન્સ વાળી એક કોઇલ આપણે મેગ્નેટિક ફિલ્ડની અંદર પ્લેસ કરીએ છે। આ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ કેવું મેગ્નેટિક ફિલ્ડ છે, યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે, ધેટ મીન્સ કોન્સ્ટન્ટ મેગ્નેટિક ફિલ્ડ છે, જેનું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ કેટલું છે, ફ્લક્સ વેબર। હવે આપણે આ જે કોઇલ છે એ કોઇલને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર, બરાબર છે, એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર આપણે ફેરવીએ તો આ મેગ્નેટિક લાઇન્સ જે છે એ શું થાય, કટ થાય। જ્યારે મેગ્નેટિક લાઇન્સ કટ થાય ત્યારે આની અંદર ફ્લક્સ જે છે, બરાબર છે, મેગ્નેટિક ફિલ્ડની અંદર જે ફ્લક્સ છે એ લિંક થાય છે આ કોઇલ સાથે, બરાબર છે। એટલે આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર એક્સ એક્સિસ હોય એટલે ઝીરો, પછી એની ઉપર આવે 90 ડિગ્રી, ફરી પાછું 180 ડિગ્રી, ફરી પાછું 270 ડિગ્રી એન્ડ દેન આફ્ટર 360 ડિગ્રી। આ રીતે કોઇલને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનની અંદર ફેરવવામાં આવે ત્યારે આ મેગ્નેટિક લાઇન્સ જે છે એ કટ થાય છે અને એના કારણે કોઇલની અંદર ફ્લક્સ લિંક થાય છે અને ફેરાડેઝ લો પ્રમાણે કોઇલની અંદર ઈએમએફ જનરેટ થાય છે। હવે આપણે એનું ઇક્વેશન ડિરાઈવ કરીએ તો આપણે જોઈએ કે સપોઝ કોઇલ જે છે એ થીટા એંગલે પ્લેસ કરી છે, કેટલા ટાઈમ માટે, ટી ટાઈમ માટે, એટલે એનું ઇક્વેશન થયું ઓમેગા ટી, ઓમેગા એટલે એંગ્યુલર વેલોસિટી, ટી મીન્સ ટાઈમ, ઇન ધ પોઝિશન ધ કમ્પોનન્ટ ઓફ ધ ફ્લક્સ અલોંગ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ ધ કોઇલ। એટલે આ જે ફ્લક્સ છે એ આપણે ફિગર ની અંદર જોઈએ તો અત્યારે આ જે કોઇલ મૂકી છે એ કેટલી છે, થીટા એંગલે પ્લેસ કરી છે,
એટલે એનું ઇક્વેશન થયું ફ્લક્સ મેક્સિમમ કોસ ઓમેગા ટી, હેઝ ધ ફ્લક્સ લિન્કેજ ઓફ ધ કોઇલ એટ ધીસ ઇન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ટર્ન્સ ઓફ કોઇલ મલ્ટીપ્લાય બાય ફ્લક્સ લિન્કેજ. એટલે આ જે નંબર ઓફ ટર્ન્સ, તો આપણું ટોટલ ફ્લક્સ કેટલું થાય? એન મલ્ટીપ્લાય બાય ફ્લક્સ લિન્કેજ. તો કેટલું ફ્લક્સ લિન્કેજ થાય છે? ફ્લક્સ મેક્સિમમ કોસ ઓમેગા ટી જેટલું. અહીંયા આપણે કોસ થીટાની જગ્યાએ શું લખ્યું છે? ઓમેગા ટી. ઓમેગા ટી શું છે? ડિગ્રીને રેડિયનની અંદર ડિસ્પ્લે કરે છે. સિન્સ ધ ઈએમએફ ઇન્ડ્યુસ ઇન અ કોઇલ ઇક્વલ ટુ ધ રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ લિન્કેજ વિથ ધ સાઇન. આ શું બતાવે છે તમને? એકોર્ડિંગ ટુ ધ ફેરાડેસ લો. એટલે હવે આપણે ઈએમએફ એકોર્ડિંગ ટુ ધ ફેરાડેસ લો ઇક્વેશન લઈએ, તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈવ બાય ડી ટી એન ફાઈવ. ફાઈવની જગ્યાએ આપણે લખીએ છીએ ફાઈવ મેક્ઝિમમ કોસ ઓમેગા ટી. હવે એન અને મેક્ઝિમમ ફ્લક્સ એ કોન્સ્ટન્ટ કહેવાય, એટલે આપણે એને આઉટસાઇડ કરીએ તો મેક્ઝિમમ ફ્લક્સ એન ડી બાય ડી ટી બ્રેકેટમાં માઇનસ કોસ ઓમેગા ટી. હવે આપણે આનું ડિફરન્શિએટ કરવાનું છે, તો ડિફરન્શિએટ કરીએ તો માઇનસ કોસ જે છે એનું ડિફરન્શિએટ શું થાય? સાઇન. એટલે આપણે અહીંયા સાઇન કર્યું, એટલે સાઇન ઓમેગા ટી, અને ઓમેગા ટીનું ડિફરન્શિએટ થાય ડી ટી જોડે ઓમેગા. એટલે નવું ઇક્વેશન બદલ્યું ફ્લક્સ મેક્સિમમ એન ઓમેગા સાઇન ઓમેગા ટી. હવે આપણે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ જો ઝીરો લઈએ તો સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઝીરો. તો ફ્લક્સ આપણું ઈએમએફ શું થઈ જાય? ઝીરો. ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સપોઝ આપણે શું લઈએ? પાઈ બાય ટુ. એટલે સાઇન પાઈ બાય ટુ થઈ જાય, એટલે શું થઈ જાય? વન. તો ત્યારે ઈએમએફની વેલ્યુ કેટલી થાય? મેક્ઝિમમ થાય. એટલે ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ જો ઝીરો લઈએ તો ઈએમએફ શું થાય? ઝીરો. અને જ્યારે ઓમેગા ટીની વેલ્યુ પાઈ બાય ટુ એટલે કે 90 ડિગ્રી લઈએ એટલે વેલ્યુ શું થાય? મેક્ઝિમમ. બરાબર છે? એટલે આપણે ફ્લક્સ મેક્ઝિમમ એન ઓમેગા ટી ઇઝ ની જગ્યાએ આપણે શું લખીશું હવે? ઈ મેક્ઝિમમ. એટલે છેલ્લે ફાઇનલ ઇક્વેશન શું થયું? ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ મેક્ઝિમમ સાઇન ઓમેગા ટી. એટલે આકૃતિમાં તમને વેવફોર્મ દર્શાવ્યું છે જેની અંદર ઈ મેક્ઝિમમ લખેલું છે. એટલે તમે આ વેવફોર્મ જુઓ, તેની અંદર પ્લસ ભાગમાં અથવા માઇનસ ભાગમાં, તો ઈ મેક્ઝિમમ ખાલી એક જ પોઈન્ટ ઉપર આવે છે જેમાં નંબર ઓફ ટર્ન્સ, એંગ્યુલર વેલોસિટી અને ફ્લક્સ તમારું શું હોય છે? મેક્ઝિમમ. એ ક્યારે હોય છે? પાઈ બાય ટુ એટલે કે 90 ડિગ્રી જ્યારે હોય ત્યારે ફ્લક્સ તમારું મેક્ઝિમમ હોય છે. એટલે આ જે તમારું વેવફોર્મ છે એ વેવફોર્મને કયો વેવફોર્મ કહેવામાં આવે છે? સાઇનોસોઇડલ ઈએમએફ વેવફોર્મ. કારણ કે જનરેટેડ ઈએમએફ અને ટાઈમની એક્રોસમાં આ ગ્રાફ ડ્રો કરેલો છે, અને આ જે ગ્રાફ ડ્રો કર્યો છે એ સાઇન ઝીરો, સાઇન વન, સાઇન ટુ, સાઇન થ્રી, સાઇન ફોર એ દરેક વેલ્યુને પુટ કરીને આ ગ્રાફ પ્લોટ કરવામાં આવ્યો છે, જે ગ્રાફ સાઇનોસોઇડલ વેવફોર્મ જેવો દેખાય છે. એટલે જનરેટેડ ઈએમએફના વેવફોર્મને સાઇનોસોઇડલ વેવફોર્મ કહેવામાં આવે છે. એટલે એક્ઝામની અંદર પૂછાય તો સૌથી પહેલાં આ ફિગર ડ્રો કરવાની, ફિગરનું એક્સપ્લેનેશન આપવાનું, અને એની પછી આ ઇક્વેશનને ડિરાઈવ કરીને ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ એમ સાઇન ઓમેગા ટી, આ તમારું ફાઇનલ ઇક્વેશન ડિરાઈવ થાય છે. એટલે હાઉ ટુ જનરેટ ઈએમએફ જે છે એ એકોર્ડિંગ ટુ ધ ફેરાડેસ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રમાણે આપણે ડિરાઈવ કરીને ઈએમએફનું ઇક્વેશન ડિરાઈવ કરીએ છીએ. અને આ જે સપ્લાય છે એ કયો સપ્લાય છે? ઓલ્ટરનેટિંગ કરંટ. આકૃતિમાં તમે જુઓ તો એની અંદર મેગ્નિટ્યુડ સમયની સાથે બદલાય છે, બદલાય છે એની સાથે સાથે શું થાય છે? ડાયરેક્શન પણ બદલાય છે. પ્લસ ડાયરેક્શનમાંથી ક્યાં જાય છે? માઇનસ ડાયરેક્શનની અંદર જાય છે. એથી આ જે
સાઇનોસોઇડલ વેવફોર્મ છે, જેને આપણે શું કહીએ છીએ, ઓલ્ટરનેટિંગ જનરેટેડ ઈએમએફ. નાવ વેવફોર્મ ઓફ ઓલ્ટરનેટિંગ ઈએમએફ, તો આ ઓલ્ટરનેટિંગ ઈએમએફને આપણા સ્લોટની અંદર, ડિગ્રીની અંદર, કે કંડક્ટર જ્યારે મેગ્નેટિક ફિલ્ડની અંદર મૂવ થાય ત્યારે 0, 45, 90, 135, 180, 250, 15, 275, 315 અને 360, ત્યાં જ્યારે જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડની અંદર કોઇલને આપણે રોટેટ કરીએ છીએ. અત્યારે તમે જુઓ આ પહેલાંમાં એ પોઈન્ટ આગળ એ એ ડેશમાં કે એન અને એસની વચ્ચે કોઇલ જે આપણે રાખી છે એ અત્યારે સ્ટેડી છે. પછી 45 એંગલે જ્યારે પહોંચે છે, જ્યારે 90 એંગલે પહોંચે છે, જ્યારે 135 એંગલે પહોંચે છે, 180 એંગલે પહોંચે છે, તો 0, 180 અને 370 ત્યારે કોઇલ શું હોય છે, એની એક પોઝિશનની અંદર હોય છે. એટલે આ રીતે તમારો ગ્રાફ જે છે એ પ્લોટ થાય છે, અને એની સાથે કોઇલની પોઝિશન ઉપરની સાઈડ બતાવવામાં આવી છે. તો આકૃતિમાં આપણે જોઈએ તો તમારી આ કોઇલ જે છે એ ધીમે રહીને એંગલ જ્યારે જ્યારે બદલે એ જ પ્રમાણે તમારો વેવફોર્મ શું થાય છે, પ્લેસ થાય છે. અને એની સાથે તમારું ઈએમએફનું ઇક્વેશન શું છે, ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ મેક્ઝિમમ સાઇન ઓમેગા ટી અથવા સાઇન થીટા, અને થીટા જે છે એ 45, 90, 135, 180, 215, 270, 360 આ રીતે પ્લેસ કરીને સાઇનોસોઇડલ વેવફોર્મ બને છે. એથી આ કર્વને આપણે શું કહીએ છીએ, સાઇન વેવ. બેઝિક ઓલ્ટરનેટર જે હાઉ ટુ જનરેટ ધ ઈએમએફ ઉપરથી કઈ રીતે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય, તો તમે અહીંયા આકૃતિમાં જુઓ છો કે બે મેગ પરમનન્ટ મેગ્નેટ પ્લેસ કર્યા છે એન અને એસ, એની વચ્ચે આપણે એક કોઇલ રાખી છે, કોઇલની સાથે આ એક બલ્બ આપણે કનેક્ટ કરેલો છે, અને આ જે કોઇલને ફેરવવા માટે એક હેન્ડલ આપેલું છે. જ્યારે આપણે હેન્ડલ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફેરવીશું ત્યારે આ બે મેગ્નેટ વચ્ચેનું મેગ્નેટિક ફિલ્ડ શું થશે, કટ થશે, અને એ મેગ્નેટિક ફિલ્ડ કટ જ્યારે થશે જેના કારણે કોઇલની અંદર કરંટ પાસ થશે અને એ કરંટ બહાર નીકળે એટલે ઈએમએફ જનરેટ થાય, અને એ ઈએમએફ જે છે એ આપણે બલ્બને આપવામાં આવીએ તો બલ્બ શું થાય, ગ્લો થાય. અને આ જે કોઇલમાંથી સપ્લાય જે બહાર કાઢવાનો છે એના માટે આપણે કાર્બન બ્રશનો યુટિલાઇઝ કરીએ છીએ, અને એ કાર્બન બ્રશ એની ઉપર ફિટ કરવામાં આવે છે, સ્લિપ રિંગ ઉપર ફિટ કરવામાં આવે છે. એટલે આ જે સિસ્ટમ પ્લેસ કરી છે જેને આપણે શું કહીએ છીએ, એસી જનરેટર, બે મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે કોઇલ પ્લેસ કરી છે, આ મિકેનિકલ હેન્ડલ પ્રોવાઈડ કર્યું છે, આ સ્લિપ રિંગ મૂકી છે, એની સાથે આ બ્રશ છે, અને બ્રશની સાથે આઉટપુટની અંદર બે વાયર કાઢ્યા છે જે બલ્બ સાથે કનેક્ટેડ છે. એસી સપ્લાયની અંદર પ્લસ અને માઇનસ સાઇન જોવામાં આવતી નથી, કારણ કે એ સમય સાથે શું છે, બદલાય છે. એટલે આ બેઝિક ઓલ્ટરનેટર કહેવાય કે જે કઈ રીતે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે એ તમને બતાવે છે. તો આપણે આજે આ સેશનની અંદર કયા કયા પોઈન્ટ કવર કર્યા, પહેલું તો ઇન્ટ્રોડક્શન અબાઉટ ધ એસી એન્ડ ડીસી, ડિફરન્સ બિટવીન એસી એન્ડ ડીસી, હાઉ ટુ ઓલ્ટરનેટિંગ ઈએમએફ ઇઝ જનરેટેડ એન્ડ ડિરાઇવ ધ ઇક્વેશન ફોર ધ ઈએમએફ, ઈ ઇઝ ઇક્વલ ટુ ઈએમ સાઇન ઓમેગા ટી, દેન આફ્ટર વેવફોર્મ ઓફ ધ ઓલ્ટરનેટિંગ ઈએમએફ, બેઝિક ઓલ્ટરનેટરનું કન્સ્ટ્રક્શન, આ આપણે પોઈન્ટ્સ કવર કર્યા. થેન્ક યુ વેરી મચ.